સાયન્સ એન્ડ મેથ્સ એજ્યુકેશન ચેનલના તમામ વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. આ ચેનલનું એક નવું સોપાન ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર વિષય. આંકડાશાસ્ત્રની કોઈપણ ક્વેરી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોઝને લાઇક કરો તથા શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રમાં ચોથું પ્રકરણ લક્ષ આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 1, બે ગુણ માટે આઈએમપી. નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. આપણને કઈક રકમ આપી છે અને એ રકમમાં આપણને શું કહ્યું? નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. એટલે કે આપણે માત્ર ત્રણ સ્વરૂપ ભણ્યા છે, અહીંયા તમને ખબર છે, માનાંક સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ. એનો મતલબ રકમ આપણને સામીપ્ય સ્વરૂપમાં આપી હશે, આપણે એને માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાની છે. તો જોઈએ રકમ તરફ આગળ વધીએ. પહેલું 4 નું 0.4 સામીપ્ય, એટલે કે આ સામીપ્ય સ્વરૂપ આપ્યું છે. જે સામીપ્ય સ્વરૂપ આપણે શીખ્યા છીએ એ સામીપ્ય સ્વરૂપની સંજ્ઞા લખી નાખું, એન કૌંસમાં એ ડેલ્ટા, એટલે કે પહેલી રકમ હોય એ એ હોય અને બીજી રકમ હોય એ ડેલ્ટા હોય. અહીંયા રકમ ઉપરથી આપણે કહી શકીએ કે અહીં એ બરાબર 4 અને ડેલ્ટા બરાબર 0.4. અહીંયા આપણે આ રકમને કયા સ્વરૂપમાં લખવાની છે? તો કે માનાંક અને અંતરાલ. પહેલા હું લખીશ માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપની જે સંજ્ઞા છે એ પહેલા જોઈ લઈએ. માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. તો જુઓ, માનાંક સ્વરૂપમાં માત્ર એ અને ડેલ્ટાની કિંમત મૂકો એટલે માનાંક સ્વરૂપ થઈ જાય. તેથી રકમ કઈ છે? તો કે એ એન 4 0.4 આ સામીપ્ય સ્વરૂપ છે, એને તમે માનાંક સ્વરૂપમાં ફેરવો છો. એટલે માનાંકમાં એક્સ ની જગ્યાએ તો કિંમત નથી એટલે એક્સ એમને એમ રહેશે. એક્સ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 4, એટલે એની જગ્યાએ 4. માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા, ડેલ્ટાની જગ્યાએ આવશે 0.4. ડન. જુઓ મિત્રો, અહીંયા કામ થઈ ગયું. અહીંયા આપણે માનાંક સ્વરૂપમાં કાર્ય છે જે લખવાનું હતું એ લખાઈ ગયું. હવે કયું સ્વરૂપ રહ્યું? તો કે અંતરાલ સ્વરૂપ. તો સૌ પ્રથમ આપણે અંતરાલ સ્વરૂપ છે એની જે એનું સ્વરૂપ છે એ લખવું પડે કે અંતરાલ સ્વરૂપ કેવી રીતે હોય. તો કે અંતરાલ સ્વરૂપ કૌંસમાં એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા. જે સામીપ્ય સ્વરૂપ આપ્યું, સામીપ્ય સ્વરૂપ એટલે એન એ ડેલ્ટા, એની જગ્યાએ 4, ડેલ્ટાની જગ્યાએ 0.4. આ સામીપ્ય સ્વરૂપને અંતરાલ સ્વરૂપમાં લખવા માટે એ માઇનસ ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 4, એટલે એની જગ્યાએ 4, માઇનસ ડેલ્ટા, ડેલ્ટાની જગ્યાએ 0.4. એ પ્લસ ડેલ્ટા, એ એટલે કે 4, પ્લસ ડેલ્ટાની જગ્યાએ પ્લસ 0.4. 4 માઇનસ 0.4 એટલે કૌંસમાં 3.6 અને 4 પ્લસ 0.4 એટલે 4.4. આ કમ્પ્લીટ થયું અંતરાલ સ્વરૂપ. માનાંક સ્વરૂપ 4 અને 0.4, અંતરાલ સ્વરૂપ 3.6 અને 4.4. અહીંયા આટલું કામ પૂરું કરો એટલે બે ગુણનો દાખલો છે એ કમ્પ્લીટ થાય, જેમાં તમારે રકમને માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં લખવાની છે. નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. જોઈએ બીજા દાખલામાં આપણે કેવી રીતે આગળ વધવાનું છે. એમાં રકમ જોઈએ 2 નું 0.2 સામીપ્ય. તો આ છે એ સામીપ્ય સ્વરૂપ છે, એન કૌંસમાં એ અને ડેલ્ટા, એટલે એ ઇઝ ઇક્વલ ટુ 2, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.02. અને પેલું કામ કરીશું માનાંક સ્વરૂપમાં લખવાનું, એટલે કે માનાંક સ્વરૂપ બરાબર, માનાંક સ્વરૂપ મિત્રો યાદ છે ને, યસ, એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. સામીપ્ય સ્વરૂપ એન કૌંસમાં એ ની જગ્યાએ 2, ડેલ્ટાની જગ્યાએ 0.02, બરાબર માનાંક સ્વરૂપ લખવા જઈ રહ્યા છીએ. જો વિદ્યાર્થી મિત્રો, એક્સના એક્સ માઇનસ એ ની જગ્યાએ તો કે 2, લેસ ધેન ડેલ્ટાની જગ્યાએ 0.02. આટલું કામ કરીએ એટલે માનાંક સ્વરૂપ છે એ લખાઈ ગયું છે. તમે ધારો તો આને આવી રીતે બોક્સ કરીને પણ દર્શાવી શકો કે આ માનાંક સ્વરૂપ આપણે લખ્યું. નેક્સ્ટ આગળ વાત કરીશું. હવે લખવાનું છે એ કયું છે? તો કે અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપમાં
અંતરાલ સ્વરૂપની માહિતી પહેલા, તો કે અંતરાલ સ્વરૂપ કેવી રીતે હોય, એ માઇનસ ડેલ્ટા, એ પ્લસ ડેલ્ટા. સામીપ્ય સ્વરૂપ આપણી પાસે છે એન બે ઝીરો પોઈન્ટ ઝીરો બે, એની જગ્યાએ બે અને ડેલ્ટાની જગ્યાએ ઝીરો પોઈન્ટ ઝીરો બે. છેગડા કૌંસમાં એ માઇનસ ડેલ્ટા, એ પ્લસ ડેલ્ટા, એ એટલે બે, માઇનસ ડેલ્ટા એટલે ઝીરો પોઈન્ટ ઝીરો બે, એ એટલે બે, પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો બે. અહીંયા પ્લસ માઇનસ તમારે કેલ્ક્યુલેટરની મદદથી કરવાના છે, એટલે ખાસ મૌખિક ગણતરી થઈ શકે એમ હોય તો 100% કરી નાખવાની, પણ જો તમને થોડો પણ ડાઉટ હોય કે ગણતરીમાં ભૂલ પડશે તો કેલ્ક્યુલેટર તમારી પાસે છે જ, કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો. બેમાંથી 0.02 બાદ કરું એટલે આવે 1.98, અને બેમાં 0.2 પ્લસ કરું એટલે 2.02. અહીંયા આ બીજો દાખલો કમ્પ્લીટ થયો, બેનું 0.2 સામીપ્યનું માનાંક સ્વરૂપ આવી રીતે મળશે અને અંતરાલ સ્વરૂપ આવી રીતે મળશે. આનો મતલબ થાય 1.98 થી 2.02 વચ્ચેની અંતરાલ વચ્ચેની. ત્યારબાદ આપણે વાત કરીએ દાખલા નંબર, પ્રશ્ન નંબર એક ના જ દાખલા નંબર 3 ની. ઝીરો નું 0.0